આ કોઈ ફિલ્મના દ્રશ્યો નથી કે ન તો કોઈ ફિલ્મનું શૂટિંગ થઈ રહ્યું. રિક્ષામાં એક વ્યક્તિ આવે છે, એક બાદ એક લોકોને મળે છે અને લોકોની સમસ્યાઓ જાણવાનો પ્રયાસ કરે છે. લોકોની સમસ્યા જાણી તે અધિકારીઓને ત્વરિત લોકોના કામ જલ્દી કરવા માટે સૂચના આપે છે. ફિલ્મી લાગતા આ દ્રશ્યો વલસાડના છે, જ્યાં મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી અચાનક મામલતદાર કચેરીમાં પહોંચી ગયા. અને પહોંચ્યા પણ કેવી રીતે? ગાડીઓના કાફલા સાથે નહીં, પણ એક સામાન્ય વ્યક્તિની માફક રિક્ષામાં. રિક્ષામાં સીધા જ મામલતદાર કચેરીમાં પહોંચ્યા પહેલા જ તેઓ ત્યાં રહેલા લોકોને મળ્યા અને લોકોને મળી શું પૂછ્યું સાંભળો તમે. નાગરિક તરીકે તમે જ નહીં બોલો, તમારી મુશ્કેલીઓ અને બીજાની મુશ્કેલીઓ હલ નહીં થઈ શકે. એટલા માટે આ વસ્તુ તો આવવાનું કારણ કઈ તારીખે તમે માગણી કરી? મોટા એ તો 3-4 દિવસ પહેલાં માગણી કરેલી કે ગાડીની એપોઇન્ટમેન્ટ. ટાઈમ આપ્યો છે તમને? સાડા અગિયાર. લોકો સાથે મુલાકાત કરી અને તેમની સમસ્યા જાણવાનો પ્રયાસ કર્યો. તેમણે લોકોને એવું પણ પૂછ્યું કે કોઈ પૈસા તો નથી માંગતું ને? જનતા સાથે સીધો સંવાદ કર્યા પછી મંત્રીશ્રી કચેરીની અંદર ગયા અને ત્યાં અધિકારીઓને મળ્યા. તેમણે કેટલાક પ્રશ્નો કર્યા અને જનતાના કામ ત્વરિત કરવા માટે સૂચના આપી. પરંતુ સૌથી મહત્વની વાત તો એ જાણવા મળી કે અહીં થતી કામગીરીથી જનતા પણ ખુશ જોવા મળી. કોઈએ અધિકારીઓ કે તંત્ર સામે ફરિયાદ ન કરી અને બધું જ સિસ્ટમથી સારી રીતે ચાલતું હોવાનું સામે આવ્યું, જેના કારણે મંત્રી પણ રાજી થયા. મારે અભિનંદન આપવા છે કે મારા તંત્રમાં એક એવું નવું જોમ આવી ગયું છે, એક નવું ચેતન એમનામાં પથરાયું છે કે એક પણ ફરિયાદ મને ત્યાં ન મળી. અને અદ્ભુત રીતે તમામે તમામ અધિકારીઓ અને કર્મચારીઓએ સુચારુ રૂપે કામ કરતા જોવા મળ્યા. લોકોનો પ્રતિભાવ પણ ખૂબ જ પોઝિટિવ હતો. ભવિષ્યની અંદર પણ મારી આ ટેવ કે કુટેવ ક્યાંક ને ક્યાંક ઓચિંતા જવાની ચોક્કસપણે ચાલુ રહેશે, જેને કારણે તંત્ર એલર્ટ રહે અને હું પોતે પણ એલર્ટ છું એની મને ખબર પડે. મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીના આ અભિગમને લોકો પણ આવકારી રહ્યા છે અને આવી જ રીતે તમામ મંત્રીઓ કામ કરે તો સરકાર પ્રત્યે લોકોનો વિશ્વાસ વધશે અને જનતાના કામોને વેગ મળશે. ત્રિવેદી સાહેબ મહેસૂલ મંત્રી શ્રી મામલતદાર કચેરી આવ્યા અને લોકોને પૂછ્યું, સામાન્ય લોકોને, કે ભાઈ તમારા કામો થાય છે? કોઈ પૈસા લેતું છે? તો અમે બધાએ ના પાડી કે આ કામો થતા છે અને અમને આ અધિકારીઓને બધા સહકાર આપતા છે એમ. એટલે મંત્રી સાહેબ પછી ત્યાંથી રિક્ષામાં બેસીને અહીં અમને લોકોના પ્રશ્નો સાંભળવા માટે આપણે આવ્યા છે કલેક્ટર ઓફિસના પટાંગણમાં. રાજેન્દ્ર ત્રિવેદી સાહેબ પોતે વકીલ છે એટલે બધું જાણે બી છે કે કઈ જગ્યાએ ગૂંચ થાય છે. આનો ફરક શું પડે અધિકારીઓમાં? આનો ફરક એટલો પડે છે કે મંત્રી પોતે ચોક્કસ છે, એક્સપર્ટ છે કાયદામાં બી. તો વલસાડમાં એક એવા પણ વૃદ્ધ મળ્યા જેઓ છેલ્લા કેટલાક વર્ષોથી ધક્કા ખાઈ રહ્યા હતા. તેમની જમીન પર કોઈ અન્ય વ્યક્તિએ મકાન બાંધી દીધું હતું. કચેરીના ધક્કા ખાઈ ખાઈને વૃદ્ધના પગ પણ ઘસાઈ ગયા હતા. પરંતુ મહેસૂલ મેળામાં માત્ર 10 મિનિટમાં જ રાજેન્દ્ર ત્રિવેદીએ કામ કરી દીધું. 24 વર્ષમાં ધક્કા ખાધા એટલે ઓછામાં ઓછા 5 લાખ રૂપિયાનું મારું પેટ્રોલ ભરી ગયું. ઉંબરગામથી બલવાડાથી અને માનસિક ત્રાસ તો મારી આખી જુવાની ખાઈ ગયા. અને મેં તો જાણેલો કે આ મારું ઘડફણમાં એમ જ જવાનું, પણ આજે આ રાજેન્દ્રભાઈ ત્રિવેદી મહેસૂલ મંત્રી વલસાડ જિલ્લામાં આવવાથી, મહેસૂલ મેળો રાખવાથી એમાં હું આવીને ઊભો રહ્યો તો મને 10 જ મિનિટમાં મારો જે કેસ હતો એનો નિકાલ કરીને મને સંતોષકારક કામ મારું થઈ ગયું. રાજેન્દ્રભાઈનો, મામલતદાર સાહેબ, ટીડીઓ સાહેબ, કલેક્ટર સાહેબ, બીજા બધા સાહેબોનો ખૂબ ખૂબ આભારી છું.
રાજેન્દ્ર ત્રિવેદી એડવોકેટ હોવાથી કાયદાના સારા જાણકાર છે. તેઓ વિધાનસભાના અધ્યક્ષ પણ રહ્યા છે અને તેઓ જ્યારથી મંત્રી બન્યા ત્યારથી સતત ઓચિંતી મુલાકાત જે તે કચેરીઓની લઈ રહ્યા છે, જેના કારણે અધિકારીઓ જનતાના કામ પૂર જોશથી કરી રહ્યા છે. અધિકારીઓમાં કામ કરવાને લઈને એક ડર જોવા મળી રહ્યો છે. આવી રીતે કામ થાય તો જનતાનો વિશ્વાસ સરકારમાં વધશે. માનવ ઠાકોર સાથે વીટીવી ન્યૂઝ વલસાડ.